गुड मॉर्निंग विद्यार्थी मित्रों, लाल बहादुर शास्त्री विद्यालय में अभ्यास करता धोरण 12 ना विद्यार्थियों ध्यान आपे। मित्रों, रसायण विज्ञान चैप्टर 3 में वीडियो 4 में आपणे प्रमाणित कोष पोटेंशियल E0 सेल ने बात करी अने शोधता आपणे शीखा। ज्यारे कोईपण प्रक्रिया STVA थती होय, स्टैंडर्ड टेम्परेचर अने प्रेशर थती होय, त्यारे आपणे ए प्रमाणित कोष कहेवाय अने एनो पोटेंशियल मरे एने प्रमाणित कोष पोटेंशियल कहेवामां आवे छे, E0 सेल कहेवामां आवे छे। परंतु मित्रों, कई बधी प्रक्रियाओ STPA थती होती नथी, तो एवा संजोगोमां आपणे पोटेंशियल शोधवो होय तो एने कोष पोटेंशियल कहेवाय, प्रमाणित न कहेवाय, ई सेल कहेवाय। तो जो कोई प्रक्रियाओ STPA न थती होय अने एनो पोटेंशियल शोधवामां आवे, एटले के कोष पोटेंशियल शोधवामां आवे, एटले के ई सेल शोधवामां आवे, तो कई रीते शोधो अपने प्रमाणित कोष पोटेंशियल शोधता शीखी गया छीए। तो हवे तो आपणे E0 सेल शोधवो छे, कोष पोटेंशियल ई सेल शोधवानो छे। तो आपणे नश नामनो वैज्ञानिक हतो, एने कीधुं के भले कोई पण प्रक्रिया STPA न थती होय तो पण आपणे एनो कोष पोटेंशियल शोधी शकीए छीए। कई रीते शोधी शकाय एनी आपणने माहिती नश नामना वैज्ञानिके आपी। એક સમીકરણ તારવું, એને નર્સ સમીકરણ કહેવામાં આવે છે। મિત્રો, ખૂબ અગત્યનો ટોપિક છે, બરાબર ધ્યાન રાખજો। દાખલા તરીકે તમારી સામે એક પ્રક્રિયા આપી છે, N+1 એક્વિયસ પ્લસ N ઇલેક્ટ્રોન ગિવ્સ M સોલિડ, આ પ્રક્રિયા આપી છે, રિડક્શન પ્રક્રિયા છે। હવે આના માટે આપણે નર્સ સમીકરણ લખવાનું છે। તો નર્સ સમીકરણ કઈ રીતે આવે, તો પેલા ઈ એટલે પોટેન્શિયલ, M+N/M લાનું રિડક્શન મૂલ્ય લખવાનું છે, બરાબર સમીકરણ આપણે યાદ રાખવાનું। E0 અહીં સેમ હતું, એની જગ્યાએ E0 ઉપર 0 મૂકી દેવાના, પ્રમાણિત થઈ જાય। માઇનસ RT/NF/LN ઉપર નિપજ છે, નિપજ તરીકે કોણ છે, એમ સોલિડ, અને નીચે છે પ્રક્રિયક, પ્રક્રિયક તરીકે કોણ છે, M+N+1, એની સાંદ્રતા, મોટો કાઉન્સ એટલે એની સાંદ્રતા લખવાની છે। તો આ સમીકરણ આપણે યાદ રાખવાનું। ફરીથી નર્સ નામના વૈજ્ઞાનિકે આપણને કીધું કે આ પ્રક્રિયાનો કોષ પોટેન્શિયલ આપણે શોધવો હોય તો એના માટે સમીકરણ એ વૈજ્ઞાનિકે આપણને તારવતા શીખડાવે છે। તો ઈ આનું રિડક્શન લખવાનું, રિડક્શન પ્રક્રિયા M+N/M બરાબર આ છે, એમ ઉપર 0 મુક્ત, પ્રમાણિત બરાબર E0 M+N/M બરાબર RT/NF/LN ઉપર સાંદ્રતા નિપજની, નિપજને એનોડ પણ કહેવાય, છેદમાં સાંદ્રતા એ પ્રક્રિયક છે, એટલે પ્રક્રિયકની, અને પ્રક્રિયકને કેથોડ પણ કહેવામાં આવે છે। આ સમીકરણ લખો મિત્રો, નીચેનું સમીકરણ આપ્યું છે એ પણ આપણે સમજવા પ્રયત્ન કરી। અહીં કોષ પોટેન્શિયલ સેમ છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ સેમ છે, RT/NF સેમ છે, LN સેમ છે, છેદમાં M+N સાંદ્રતા સેમ, પણ ઉપર 1 મૂકી દીધો, કેમ, તો ઉપર નિપજ છે આપણે જોયું એ સોલિડ અવસ્થામાં છે, અને સોલિડ ધાતુ હોય ત્યારે એની સાંદ્રતા 1 મળે છે, એટલે ઉપર લઈ લીધું 1, કેમ કે નિપજ છે, ઘન અવસ્થામાં છે, એક્વિયસ ફોર્મ નથી, આયન સ્વરૂપે નથી, સોલિડ છે એટલે એની સાંદ્રતા 1 હોય છે, એટલે ઉપર 1 મૂકી દેવાનું। મિત્રો, અહીંયા સમીકરણની સમજ આપી છે, મોટો કાઉન્સ એ સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં છે, એમ છે એ ધાતુ હોવાથી એ ઉપર એમની સાંદ્રતા 1 લઈ લીધી છે,
આર છે એ વાયુ અચળાંક છે એનું મૂલ્ય યાદ રાખવાનું, 8.314 જૂલ પ્રતિ મોલ, ટેમ્પરેચર છે 298 કેલ્વિન તાપમાન, એફ છે એ ફેરેડે અચળાંક કહેવાય એનું મૂલ્ય આપ્યું છે 96.47 કુલમ પ્રતિ મોલ, સી એટલે કુલમ પ્રતિ મોલ, એન છે એ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અને એલએન છે એને દૂર કરવો હોય એની જગ્યાએ લોગ આવે તો એને 2.303 વડે ગુણી નાખો એટલે એલએનનું રૂપાંતર લોગમાં થઈ જાય છે. આટલી સમજ યાદ રાખો. હવે આટલી કિંમત આપણે મૂકી દેવાની છે આ સમીકરણમાં. જો આરની કિંમત મૂકવાની છે, ટીની કિંમત મૂકવાની છે, એન એમને એમ રાખશું, એફની કિંમત મૂકવાની છે, એલએનનું લોગમાં રૂપાંતર કરવાનું એટલે એને ગુણ્યા 2.303 વડે ગુણાકાર કરી નાખવાનો છે. એટલે પાના નંબર 31 ઉપર તમને બતાવ્યું છે કે આર ગુણ્યા ટી છેદમાં એફ ગુણ્યા 2.303ની કિંમત આવે 0.059 આપણે એની કિંમત મૂકી દેવાની છે. એટલે આપણને સમીકરણ મળશે ઈ એમ એન પ્લસ છેદમાં એમ બરાબર ઈ ઝીરો, સેમ વસ્તુ છે માઇનસ, આ બધું આગળ હતું એમ જ છે, માઇનસ એની આપણે કિંમત મૂકી દેવાની છે 0.059 છેદમાં એન આર ટી અપન એફ ગુણ્યા 2.303ની કિંમત ગુણાકાર કરો એટલે 0.59 આવે છેદમાં એનના એન, પછી એલએન હતું એનું શું થઈ ગયું લોગ ઉપર 1 છેદમાં એમ એન પ્લસની સાંદ્રતા. આ સમીકરણ આપણને એમાં નર્સ સમીકરણ. તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા આપણને આપી હોય એનું નર્સ સમીકરણ આપણે મેળવી શકીએ છીએ. દાખલા તરીકે હજી આપણને આ આગળ તો આપણને તારવવાનું કીધું, પણ આ પ્રક્રિયા આપી છે ને એક માર્કમાં આપણને પૂછે કે એનું નર્સ સમીકરણ લખો. ઉદાહરણ બીજું આપ્યું છે કે કોપર +2 ઇલેક્ટ્રોન ગીવ્સ કોપર સોલિડ માટે નર્સ સમીકરણ લખો, એટલે કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય શોધવાનું સૂત્ર લખો. તો આનું રિડક્શન થાય છે એટલે કોપરનું રિડક્શન Cu+2 Cu ઈ બરાબર સેમ વસ્તુ ઉપર પ્રમાણિત કરી નાખો એટલે ઈ ઝીરો Cu+2 Cu માઇનસ 0.059 2 એન એટલે કેટલા 2, કેમ કે અહીં ઇલેક્ટ્રોન કેટલા છે 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે, કોપર 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે છેદમાં 2 લોગ ઉપર 1 છેદમાં આપણે હમણાં વાત કરી ને કે થોડ અથવા પ્રક્રિયક, તો પ્રક્રિયા કોણ હતું Cu+2 અથવા છેદમાં Cu+2. આ સમીકરણ આપણે લખી નાખ્યું. હજી પણ એક ઉદાહરણ આપું છું એટલે તમને મગજમાં વધારે બેસી જાય. તમને એમ પૂછે કે આ પ્રક્રિયા આપી છે Zn+2 aqueous gives 2 ઇલેક્ટ્રોન Zn સોલિડ માટે નર્સ સમીકરણ લખો અથવા રિડક્શન કોસ્ટ પોટેન્શિયલનું સૂત્ર લખો. તો રિડક્શન પ્રમાણિત નહીં હો, ખાલી કોસ્ટ પોટેન્શિયલ. તો લખો ઈ Zn+2 Zn, અહીં આપણે રિડક્શન મૂલ્ય લખવાનું છે એટલે રિડક્શન પ્રક્રિયા Zn+2 પહેલાં આવે પછી Zn આવે બરાબર સેમ વસ્તુ છે, ઉપર 0 જ મૂકવાનું છે, 0 મૂકી દીધો બાકી સેમ વસ્તુ. માઇનસ આનો આપણે ગુણાકાર શીખી ગયા 0.059 2, આ 2નું મૂલ્ય બદલી શકાય, 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 લખવાના, 1 ઇલેક્ટ્રોન હોય તો 1 લખવાના, 3 ઇલેક્ટ્રોન હોય તો 3 લખવાના, લોગ ઉપર 1 જ આવે કેમ કે ધાતુ છે એનું મૂલ્યની સાંદ્રતા 1 હોય, છેદમાં આપણે જે પ્રક્રિયક છે એ લખી નાખવાનું છે. પ્રક્રિયક એટલે કેથોડ યાદ રાખવાનું છે. તો કેથોડ પર પ્રક્રિયા થાય છે એટલે Zn+2 છેદમાં પ્રક્રિયક છે આપણે નીચે લખ્યું ના, તો આ સમીકરણ આપણને મળી ગયું. મિત્રો ઉદાહરણ 4 આપ્યું છે, એમાં આપણે આગળ જે 3 ઉદાહરણ જોયું ને અર્ધકોષ પ્રક્રિયાની વાત કરી, હવે પૂર્ણ કોષ આપેલો છે. પૂર્ણ કોષ આપેલો છે Zn solid oblique Zn+2 aqueous Cu+2 aqueous oblique Cu solid. આ પૂર્ણ કોષ આપ્યો. આપણને ખબર છે કે આગળ શું હોય એનોડ અને પાછળ શું હોય કેથોડ.
અહીંયા શું થાય? ઓક્સિડેશન. અહીંયા શું થાય? રિડક્શન. તો આનો ઈ સેલ આપણે શોધવાનો છે. પ્રક્રિયા એસટીપીએ થતી નથી. તો કોષ પોટેન્શિયલ આ પ્રક્રિયાનું આપણે શોધવા માટેનું સૂત્ર તારવવાનું છે. પરીક્ષામાં 3 માર્કનું પૂછાય તો આ પ્રક્રિયાનું કોષ પોટેન્શિયલ સૂત્ર તારવવું છે. એટલે ઈ સેલ તારવવાનો છે. ઈ ઝીરો નહીં, પ્રમાણિત કોષ પોટેન્શિયલ નહીં, ખાલી કોષ પોટેન્શિયલનું સૂત્ર તારવવાનું છે. તો આપણે જોઈ ગયા ઈ સેલ બરાબર ઈ આર માઇનસ ઈ એલ. આ સંપૂર્ણ કોષ છે એટલે સૂત્ર મૂકવું પડે. જો અર્ધ કોષ હોય તો અર્ધ કોષનું તો આપણે શીખી ગયા, પરંતુ પરીક્ષામાં આ સંપૂર્ણ કોષ, પૂર્ણ કોષ છે, રેડોક્સ છે, એનું પૂછાય. ઈ સેલ બરાબર ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. આવું આપણે શીખી ગયા. આગળ એવું છે કે પ્રમાણિત, એટલે ઉપર ઝીરો હતો, અહીંયા આપણે પ્રમાણિત શોધવા નથી એટલે ઝીરો નહીં મૂકી. ઈ સેલ બરાબર ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. રાઇટમાં શું હોય? કેથોડ. તો ઈ કેથોડનું રિડક્શન માઇનસ એનોડનું રિડક્શન. ડાબી બાજુ શું હોય? એનોડ. તો અહીંયા જોઈજો હવે કેથોડ. તો કેથોડ જમણી બાજુ હોય સમીકરણમાં, સીયુ પ્લસ ટુ ઓબ્લિક સીયુ એનું રિડક્શન માઇનસ ઝેડેન પ્લસ ટુ ઓબ્લિક ઝેડેન. આ એનોડ છે. હમણાં આપણે વાત કરીએ એનોડ હોય, પરંતુ અહીંયા છોકરાઓ ભૂલ શું કરે, સીધે સીધું લખી નાખે. આ ઓક્સિડેશન મૂલ્ય આપ્યું છે, અહીંયા આપણે રિડક્શન મૂલ્ય જ લખવાનું છે. એટલે રિડક્શન મૂલ્ય લખવું હોય ત્યારે ઝેડેન પ્લસ ટુ આગળ આવે ને ઝેડેન પાછળ આવે. હવે મિત્રો, આપણને તો આનું મૂલ્ય નસ નામના વૈજ્ઞાનિકે શોધતા શીખડાવ્યું છે હમણાં જ, કેમ કે કોષ પોટેન્શિયલ, કોપરનું રિડક્શન થાય ત્યારે કોષ પોટેન્શિયલ, ઝીંકનું રિડક્શન થાય ત્યારે એનો કોષ પોટેન્શિયલ પ્રમાણિત નહીં. તો પહેલાં આની વાત આપણે કરીએ. ઈ સેલ બરાબર સીયુ પ્લસ ટુ, સીયુનું આપણે મૂલ્ય લખવાનું છે બરાબર. ઈ સેલ આની કિંમત મૂકી દઈ, માઇનસ આની કિંમત મૂકી દઈ. તો આની કિંમત આપણે આગળ શીખી ગયા. તો ઈ સીયુ પ્લસ ટુ ઓબ્લિક સીયુ બરાબર શું થાય? તો બરાબર ઈ ઝીરો સીયુ પ્લસ ટુ ઓબ્લિક સીયુ, આપણે હમણાં વાત કરીને ઉપર ઝીરો મૂકી દેવાનો, માઇનસ 0.059(2), કેમ કે ઇલેક્ટ્રોનનો તફાવત 2 છે, ગુણ્યા લોગ 1/(C)^2 સીયુ પ્લસ ટુની સાંદ્રતા. આનું સૂત્ર આપણે આગળ શીખાય મુજબ લખ્યા. માઇનસ હવે આની વેલ્યુ આપણે લખવાની, માઇનસ એમને આની આપણે નર્સ સમીકરણ લખવાનું છે. તો ઈ આની જગ્યાએ નર્સ સમીકરણ લખવું હોય તો ઈ ઝેડેન પ્લસ ટુ ઓબ્લિક ઝેડેન બરાબર ઈ ઝીરો ઝેડેન પ્લસ ટુ ઓબ્લિક ઝેડેન માઇનસ 0.59(2) ગુણ્યા લોગ 1/(1)) ઝેડેન પ્લસ ટુની સાંદ્રતા. હવે ભૂલથી સીયું લખાઈ ગયું હતું, ઝેડેન પ્લસ ટુની સાંદ્રતા. અહીં ઝેડેન છે, ઝેડેન પ્લસ ટુની સાંદ્રતા. અહીં સીયું છે એટલે સીયું પ્લસ ટુની સાંદ્રતા. મિત્રો જો ફરીથી ઈ ઝીરો કોષ પોટેન્શિયલ, કોપરનું રિડક્શન મૂલ્ય, ઈ સીયુ પ્લસ ટુ સીયુની આપણે સમીકરણ, નર્સ સમીકરણ હમણાં શીખા. તો આના બરાબર શું આવે? તો આના બરાબર ઈ ઝીરો કોપર પ્લસ ટુ ઓબ્લિક કોપર માઇનસ 0.59(2) ગુણ્યા લોગ 1/(C)^2 સીયુ પ્લસ ટુ. એ જ રીતે આની મૂલ્ય શું આવે? માઇનસ કરીને મોટા કૌંસમાં ઈ ઝીરો ઝેડેન પ્લસ ટુ ઓબ્લિક ઝેડેન માઇનસ 0.59(2) ઇન્ટુ લોગ 1/(1)) ઝેડેન પ્લસ ટુ. અહીં ઝેડેન પ્લસ ટુ છે એટલે ઝેડેન પ્લસ ટુ આવે. તો એ આપણે આગળ શીખી ગયા એ મુજબ લખી નાખવાનું. મિત્રો પણ મોટા કૌંસમાં લખજો, નહીંતર ભૂલ થશે. મિત્રો હવે કૌંસ છોડો તો આગળ બેની વેલ્યુમાં કાંઈ નહીં ફેરે, પણ આ ઓછા થઈ જશે ને આ કેવા થઈ જશે? વધતા થઈ જશે. એટલે જુઓ, હું હવે કૌંસ છોડું છું તો ઈ ઝીરો સીયુ પ્લસ ટુ અપન સીયુ એમને લખ્યું. હવે આ મૂલ્ય હું આગળ લખી નાખું, કેવું આવશે? માઇનસ ઈ ઝીરો ઝેડેન પ્લસ ટુ ઓપ્લિક ઝેડેન, મારે એની જરૂર પડશે એટલે આગળ લખ્યું બરાબર. પછી આ કેવા થઈ જશે? ઓછા ઓછા 0.59(2) લોગ સીયુ. આ ઓછે ઓછે કેવા થઈ જશે? ઓછે એટલે વધતા, વધતા 0.59(2) લોગ ઝેડેન પ્લસ ટુ. આ મૂલ્ય આપણે લખી નાખ્યું, તમે પ્રેક્ટિસ 2 વાર કરજો, લાવડી જશે.
એટલે ઈ સેલ બરાબર, હવે આ મૂલ્ય તો શું છે, ઈ ઝીરો સેલ છે, કારણ કે ઈ ઝીરો સી યુ પ્લસ ટુ માઇનસ ઈ ઝીરો ઝેડ એન પ્લસ ટુ અપન ઝેડ નું મૂલ્ય શું થાય, ઈ ઝીરો સેલ થાય, પ્રમાણિત કોસ્ટ પોટેન્શિયલ થાય. એ આપણે આગળ જોઈ ગયા, એની જગ્યાએ આપણે ઈ ઝીરો સેલ મૂકી દેવાનું છે. તો ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ, હવે માઇનસ 0.59ના છેદમાં બે કોમન કાઢી નાખો, બરાબર, તો વધે શું, લોગ એકના છેદમાં સીયુની સાંદ્રતા માઇનસ લોગ એકના છેદમાં ઝેડ એન પ્લસ ટુની સાંદ્રતા વધે છે. આટલું વધ્યું, તમે ગણતરી કરજો રફ બુકમાં, એટલે આવડી જશે. એટલું કોમન કાઢ્યું. હવે ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ 0.59ના છેદમાં બે લોગ, હવે ઉપર આવે એકના છેદમાં સીયુ, નીચે આવે એકના છેદમાં છેદ ઝેડ એન, તો છેદનો છેદ ક્યાં આવી જાય, ઉપર, એટલે ઝેડ એન પ્લસ ટુ ઉપર આવી જાય, સીયુ પ્લસ ટુ ક્યાં આવી જાય, નીચે આવી જાય છે. તો આ રીતે આપણને ઈ સેલનું સમીકરણ, કોસ પોટેન્શિયલનું સમીકરણ આપણે મેળવી શકીએ છીએ. 3 માર્કમાં મિત્રો પૂછાય તો આ રીતે આપણે તારવવાનું છે. ઉપર હોય એનોડ હોય નિપજ હોય, નીચે હોય એ કેથોડ હોય, એનો પ્રક્રિયા કોઈ આપણે યાદ રાખવાનું છે. મિત્રો, એનો એક દાખલો સાથે સાથે તમને લઈ લો એટલે વધારે ક્લિયર થઈ જશે. ઉદાહરણ 5મું છે, એનો પ્રમાણિત રિડક્શન નિકલનો કોસ પોટેન્શિયલ આપ્યો છે -0.25 વોલ્ટ, અને પ્રમાણિત સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે 0.80 વોલ્ટ. માટે બે અર્ધકોષમાંથી બનતા સંપૂર્ણ કોષનું ઈ સેલ શોધવા માટેનું નર્સ સમીકરણ તારવો. આપણે નર્સ સમીકરણ તારવવાનું છે. તો મિત્રો, પહેલાં તો આપણે આમાં એનોડ અને કેથોડ નક્કી કરી લઈએ. તો આપણે અગાઉ પણ જોઈ ગયા, આ એ ઉપર પણ ખબર પડશે, જેનું મૂલ્ય વધારે હોય એનોડ કહેવાય, જેનું મૂલ્ય ઓછું હોય શું કહેવાય, કેથોડ. તો અહીં 0.80 મૂલ્ય વધારે છે એટલે એનોડ કહેવાશે, તો એનોડ ઉપર, સોરી, 0.80 મૂલ્ય વધારે છે એટલે કેથોડ કહેવાશે. એનું મૂલ્ય આપણે લખી નાખી, નિકલનું મૂલ્ય કેવું છે, ઓછું, એટલે એનોડ કહેવાય, વધારે મૂલ્ય હોય કેથોડ કહેવાય. આપણે આગળ યાદ રાખી, ફરી મગજમાં મૂકી દો, જો અહીંથી આપણને ખ્યાલ ન આવે તો જેનું મૂલ્ય વધારે હોય તે કેથોડ કહેવાય, જેનું મૂલ્ય વધારે હોય તે કેથોડ કહેવાય, જેનું મૂલ્ય ઓછું હોય તે એનોડ કહેવાય. તો આ કેથોડ ઉપર પ્રક્રિયા થશે અને એનોડ ઉપર પ્રક્રિયા થશે. તો પહેલાં એનોડની પ્રક્રિયા લખી લઈ, નિકલ અને એનોડની પ્રક્રિયા. એનોડ ઉપર શું થાય, ઓક્સિડેશન. એનોડ ઉપર શું થાય, ઓક્સિડેશન. પ્રક્રિયા આપી છે, જુઓ, એનોડ ઉપર ઓક્સિડ, નિકલ સોલિડ ગીવ્સ નિકલ +2 +2 ઇલેક્ટ્રોન, આ પ્રક્રિયા લખી. કેથોડની પ્રક્રિયા લખી, કેથોડનું મૂલ્ય વધારે છે એટલે એજી +વાળી છે, તો એજી ++ ઇલેક્ટ્રોન ગીવ્સ એજી સોલિડ, પ્રક્રિયા લખી કેથોડ ઉપર. ફરીથી યાદ રાખજો, અહીં અમુક વિદ્યાર્થીને લોચા પડે છે એટલે એનોડ કેથોડ નક્કી કરવામાં ભૂલ થાય છે. તો જેનું મૂલ્ય વધારે હોય એ કેથોડ કહેવાય, જેનું મૂલ્ય ઓછું હોય એનોડ કહેવાય. તો આપણને નિકલનું મૂલ્ય ઓછું એટલે એનોડ કહેવાય, એનોડ ઉપર ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન પ્રક્રિયા આપણે લખીએ, એ તમને આવડે છે. કેથોડ ઉપર એજી ++ ઇલેક્ટ્રોન ઈ -, ગીવ્સ એજી સોલિડ, એ આપણે પ્રક્રિયા લખી નાખીએ, કેથોડ ઉપર રિડક્શન થાય. હવે મિત્રો યાદ રાખજો, આનું તમારે રેડોક્સ પ્રક્રિયા લખવી હોય તો આગળ તો તમે રેડોક્સ જ્યારે ચેપ્ટર તમારે ચાલુ થશે ત્યારે તમને ખ્યાલ આવવાનો જ છે. અત્યારે પણ ખબર હોવી જોઈએ કે સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખવી હોય, રેડોક્સ પ્રક્રિયા લખવી હોય તો ઇલેક્ટ્રોનનું બેલેન્સ થવું જરૂરી છે. આ 1 ઇલેક્ટ્રોન છે અને 2 ઇલેક્ટ્રોન છે, તો આને 2 વડે ગુણવા પડે, કેમ કે 2 ઇલેક્ટ્રોન થવા જોઈએ. આખી પ્રક્રિયાને 2 વડે ગુણો એટલે 2 Ag+ થઈ જાય, 2 ઇલેક્ટ્રોન થઈ જાય, 2 Ag સોલિડ થઈ જાય. તો હવે આપણે આ 2 પ્રક્રિયા થઈ, આ 1લી પ્રક્રિયા અને આ 2જી પ્રક્રિયા. હવે 2 ઇલેક્ટ્રોન શું થાય છે, ઉડી જાય છે. તો ડાબી બાજુ શું વધ્યું, નિકલ સોલિડ +2 Ag+, જમણી બાજુ શું વધ્યું, નિકલ +2 + 2 Ag સોલિડ. આ સંપૂર્ણ કોષ પ્રક્રિયા લખી નાખી છે. એનું આપણે ઈ સેલ શોધવા માટેનું નર્સ સમીકરણ તારવવાનું છે. તો નર્સ સમીકરણ તો આપણને ખબર છે કે ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ -0.059 ના છેદમાં 2, આટલી કોમન વસ્તુ યાદ રાખી લેવાની. ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ -0.59 ના છેદમાં 2 લોગ,
ઉપર લખવાનું નિકલ પ્લસ ટુ, છેદમાં લખવાનું એજી પ્લસ. એજીની આગળ બે છે, ઉપર ઘાતમાં વહી જાય છે, ઉપર ઘાતમાં વહી જાય છે. એટલું યાદ રાખવાનું. નિકલ પ્લસ ટુ, નીચે આવે એજી પ્લસ. એજી પ્લસની આગળ બે હતા એટલે બે ક્યાં વહી ગયા? ઉપર વહી ગયા. હવે મિત્રો ઉપર નીચે શું આવે? તો મેં તમને આગળ જ કીધું છે, યાદ રાખવાનું છે કે ઉપર છે એનોડ આવે, નીચે છે એ શું આવે છે? કેથોડ આવે છે. અથવા ઉપર છે નિપજ આવે છે, નીચે છે એ પ્રક્રિયક આવે છે. એટલે તમારે યાદ રાખી લેવાનું છે. તો આ સમીકરણ મળી ગયું આપણને, નર્સ સમીકરણ જે આપ્યું હતું, કે નર્સ સમીકરણ ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ 0.59 છેદમાં 2 લોગ નિકલ પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં એજી પ્લસ ની સાંદ્રતા ઉપર 2. આ બેનો ભાગક અમુક વિદ્યાર્થી કરી નાખે છે તો કાંઈ ખોટું છે નહીં. તો મિત્રો આગળના ઉદાહરણની ચર્ચા આપણે પછી કરશું. હજી એક ઉદાહરણ તમને લઈ લઉં, ચાલો નાનકડું એક મિનિટ આપું છું. એક પ્રક્રિયા આપી છે, એ મોલ એ, બી મોલ બી, ગીવ સી મોલ સી અને ડી મોલ ડી. આનું નર્સ સમીકરણ લખવાનું છે. નર્સ સમીકરણ તમને ખબર છે, ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ આઠ એફ અને એને એલ એલ ક્યુ સી. આ પ્રક્રિયાનો આગળ વાત ક્યુ સીની આગળ તમને વાત કરું. બરાબર ઈ સેલ છેદમાં ઈ ઝીરો સેલ આરટીના છેદમાં એને એલ એન. ઉપર નિપજ આવે છે તો નિપજની નિપજ કોણ છે? સીની સાંદ્રતા ઉપર સી, ડીની સાંદ્રતા ઉપર ડી. ઉપર મોલ હોય ને આ સી ને ડી ઉપર હોય છે. છેદમાં પ્રક્રિયક આવે એ પણ આપણે વાત કરી ગયા, એ પ્રક્રિયક છે. ઉપર એ, બી પ્રક્રિયકની સાંદ્રતા ઉપર બી. સંતુલન સ્થિરાંક શોધવું ત્યારે આની જરૂર પડશે. મિત્રો બરાબર પ્રેક્ટિસ કરતા રહ્યો, પાકી બુકમાં લખતા રહ્યો અને રફબુકમાં એક જ વાર લેસન કરવાનું છે. જરૂર પડે અહીંયા ફોન કરીને પૂછજો, આનંદમાં રહેજો, તૈયારી કરતા રહેજો, વાંચતા રહેજો. પરીક્ષા હમણાં નજીકમાં આવી જશે, ખબર એ નહીં પડે. જે ધીરજ રાખશે, કંટાળશે નહીં અને સતત મહેનત કરતા રહેશે એ સારા માર્ક મેળવી શકશે. મિત્રો આવજો. જય સ્વામિનારાયણ.